ખૂબ જ ઓછા સરળ શબ્દોની અંદર આ શોર્ટનોટ મેં તમારા માટે તૈયાર કરી છે માટે સરળતાથી આ શોર્ટનોટ તમને ખબર પણ પડી જશે આવનારી એકમ કસોટી શાળાકીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષા ત્રણેયમાં આ શોર્ટનોટ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે

કઈ કીડીઓને ફાર્મર એન્ડ્સ એટલે કે ખેતી કરનાર કીડીઓ કહેવામાં આવે છે અને કેમ પોઈન્ટ નંબર થ્રી વાય આર કોલ્ડ અંબ્રેલા એન્ડ પોઈન્ટ નંબર થ્રી છે તેમને અંબરેલા એન્ડ એટલે કે છત્રીધારી કીડીઓ કેમ કહેવામાં આવે છે એન્ડ લાસ્ટ પોઈન્ટ હાઉ ડૂ ધે ગ્રો ફંગસ તેઓ ફંગસ કઈ રીતે ગ્રો કરે છે ફૂગ કઈ રીતે ઉગાડે છે તો દોસ્તો આ જે ચાર પોઈન્ટ છે તે ચાર પોઈન્ટ્સની મદદથી આપણે ડિટેલમાં આ શોર્ટ શોર્ટનોટને લખવાની છે અને સમજીએ આપણે ડિટેલમાં આ શોર્ટ નોટને પરંતુ તેની પહેલા આપ સર્વેને એક નમ્ર વિનંતી છે મારી કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દાબવાને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો કારણ કે અમે તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોસ લાતા રહીએ છીએ તો દોસ્તો ડિટેલમાં અહીંયા આપણે શોર્ટ નોટની જરા વાત કરીએ તો અહીંયા આપણે આપેલ છે There are different types of ants in the world. દુનિયામાં વિવિધ પ્રકારની કીડીઓ છે દેર આર સમ એન્ડ્સ વિચ ડુ ફાર્મિંગ એમાંની અમુક કીડીઓ ફાર્મિંગ એટલે કે ખેતી કરે છે ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ ફોર અસ ટુ નો દેટ એન્ડ્સ કેન ડુ ફાર્મિંગ આપણને આ જાણીને આશ્ચર્ય થશે આપણને આ જાણીને નવાઈ લાગશે કે કીડીઓ ફાર્મિંગ એટલે કે ખેતી કરે છે ધ સાઉથ અમેરિકન એન્ડ્સ ડુ ફાર્મિંગ કઈ કીડીઓ ખેતી કરે છે તો સાઉથ અમેરિકન કીડીઓ અને આ જે કીડીઓ છે ફાર્મિંગ એન્ડ્સ તેમને અમ્બ્રેલા એન્ટ્સ એટલે કે છત્રી ધારી કીડીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે દે કેરી અ બિગ પીસ ઓફ ગ્રીન લીવ્સ ઓવર ધેર હેડ આ જે કીડીઓ છે તે પોતાની જોડે પાંદડાનો એક મોટો ટુકડો માથે રાખે છે આપણે કે પોતાના દરમાં લઈ જાય છેલા જ્યારે આ કીડીઓ આ પાંદડાને લઈને પોતાના દરમાં જતી જોવા મળે છે ત્યારે એવું લાગે છે કે તેમણે પોતાના માથે અંબરેલા એટલે કે છત્રી રાખેલી હોય દે બ્રિંક દીઝ લીવ ટુ દેર નેસ્ટ

ઓન ધીસ બેટ ગ્રોસ અ કાઇન્ડ ઓફ ફંગસ અને પછી એમની જે પથારી છે તેનું જે બેટ છે તેમાં એક પ્રકારની ફૂગ ઉગે છે ફંગસ ઉગે છે ધીસ ઇઝ ધ ફૂડ ઓફ ants. અને આ જે ફૂગ હોય છે આ જે ફંગસ હોય છે તે કીડીઓનો શું છે ખોરાક છે દે લાઈક ધીસ ફૂડ કીડીઓ આ ખોરાકને ખૂબ જ પસંદ કરે છે અથવા આ ખોરાક કીડીઓને ખૂબ જ ગમે છે ધીઝ એન્ટ્સ આર કોલ્ડ ફાર્મર વુ ડુ સચ ટાઈપ ઓફ ફાર્મિંગ આવી કીડીઓને ખેડૂત કીડીઓ કહેવામાં આવે છે કારણ કે તે આ પ્રકારની ખેતી કરે છે દે આર ઓલ્સો ટાઈપ ઓફ એન્ડ વિચ લાઈક ટુ હેવ હની અમુક એવા પ્રકારની કીડીઓ પણ છે જેમને મધ જેવું મીઠું પ્રવાહી ખૂબ જ ગમતું હોય છે દે બ્રિંક ગ્રીન ફ્લાઇઝ ટુ દેર નેસ્ટ તેઓ લીલી માખી એટલે ગ્રીન ફ્લાઇઝને પકડીને પોતાના દરમાં લઈ જાય છે દે પ્રોટેક્ટ દેમ કીડીઓ તેનું રક્ષણ પણ કરે છે બાય પ્રેસિંગ ધેર સાઇડ્સ દે મિલ્ક ધેમ એન્ડ એન્જોય હની લાઇક લિક્વિડ ફ્રોમ ધેમ અને આ જે ગ્રીન ફ્લાઇઝ છે કીડીઓ તેમની બાજુઓને દબાવીને તેમને દોહે છે અને જેમ આપણે દૂધ મેળવીએ છીએ બિલકુલ એવી રીતે મધ જેવું મીઠું પ્રવાહી આ જે ગ્રીન ફ્લાઇઝ છે તેમની જોડે મેળવે છે દોસ્તો આ હતી શોર્ટ નોટ ફાર્મર એન્ડ્સ વિશે ઓછામાં ઓછા અને સરળ શબ્દો વડે આ શોર્ટ શોર્ટનોટને મેં તમારા માટે તૈયાર કરી હતી શોર્ટ નોટ અહીંયા થઈ પૂર્ણ હોપ હો કે જે પણ શોર્ટ નોટ મેં તમને અહીં એક્સપ્લેન કરી તેમાં તમને ખબર પડી ગઈ હશે બસો દોસ્તો આ હતી આજની શોર્ટ નોટ આની સાથે જ વિડીયોને કરીએ પૂર્ણ પણ જતાં જતાં વિડિયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા મિત્રો જોડે શેર અચૂકથી કરજો અને યાર ફક્ત વિડીયો જુઓ નહીં સબસ્ક્રાઈબ અચૂકથી કરો આપણી ચેનલને કારણ કે અમે તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લાવતા રહીએ છીએ બીજું કે તમારા કોઈ અભિપ્રાય હોય તમારે કોઈક ટોપિકની જરૂર હોય તો નીચે કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવો જેથી કરીને અમે તમારા માટે તે ટોપિકને વહેલામાં વહેલી તકે લાવવાનો પ્રયાસ કરીએ બસ દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર